राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे, किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। राहुल गांधी थी आ शब्द अमारा बाप दादा ने कहवाता नहीं। क्षत्रिय नो विरोधी माना नहीं मोदी साहब। क्षत्रिय ना विरोधी कोई एकल दोकल नेता थी कोई बफाट थी गयो हो तो एना थी भाजप ने खराब न कही सकाय। पर हवे तो राहुल गांधी आवुं मोटुं बयान कर दीधुं अने एने जो आटलुं बधुं कर्युं होय तो एना सामे हवे क्षत्रिय आंदोलन थवुं ज जोईए। અને એને જે અમારા બાપ દાદાને ખરાબ કીધો છે એ મુશ્કેલી વાળું કામ છે, અમારાથી સહન એ નહીં થાય। હવે તો જો સમાજ ના ઉપાડે તો એનો મતલબ એવો થઈ ગયો કે ખાલી ભાજપનો જ વિરોધ હતો। તમામ ક્ષત્રિય સમાજ આજે ભાજપનો વિરોધ કરી રહ્યો છે તો નો ડાઉટ કે દુઃખ થાય તો માણસ વિરોધ કરે। અને રૂપાલા સાહેબ એવું બોલ્યા હતા તો એ વિરોધ કર્યો અને એમાં કોઈ ક્ષત્રિય એમાં વચ્ચે હસ્તક્ષેપ નથી કરી શકે, એમ ન હું કરી શકું, ન તમે કરી શકે, ન કોઈ કરી શકે। પણ આજે એક એવો બનાવ બની ગયો કે જ્યારે રાહુલ ગાંધીએ અમારા રાજા મહારાજાઓને એક લૂંટારાની ઉપમા આપી દીધી કે ભાઈ એણે જમીન છીનવી લેતા, જેની ઈચ્છા પડે એની છીનવી લેતા, એટલે એ ચોર ચક્કા જેવી વસ્તુ થઈ ગઈ, લૂંટારા જેવી। તો એ અમારો બાપ દાદાઓને જે આવા ચોર ચક્કા કહેતા હોય તો રૂપાલા એક બહુ નાના કાર્ય કરતા ભાજપના રાહુલની દ્રષ્ટિએ। તો રાહુલ ગાંધીને જ્યારે એ જીતે તો એ વડાપ્રધાનને માટે છે, તો એક વડાપ્રધાન બને આવો અને એ આજે અમારી આવી રીતે રાજા રજવાડાઓની આવી નબળી વાત આજથી કરે, હજી તો ભાઈ બહેના નથી, તો આગળ જતા એ શું કરે? અને આનાથી વધારે અમારે સહન કરવું પડે એટલે તમામ ક્ષત્રિય સમાજને હું એટલું કહેવા માગું છું અને મારી કારણી છે એના તરફથી કે અમે એનો વિરોધ કરશું। રાહુલ ગાંધીથી આ શબ્દ અમારા બાપ દાદાને કહેવાતા નથી અને આના કરતા તો અમે મોદી સાહેબે જ્યારે આપણે મેચ હારી ગયા ક્રિકેટનો ત્યારે જામનગરના જે આપણા ભાઈ રવિન્દ્રસિંહ જાડેજા છે તો લાઈવ ટીવીમાં એણે એમ કીધું કે બાપુ મૂંઝાતા નહીં, તો મોદી સાહેબે એ ટાઈમે દરબારોને એટલું સન્માન આપ્યું કે એક રવિન્દ્ર જાડેજા ન કરે એને ખાલી રવિન્દ્ર કહી શકતા હતા, છતાંય બાપુ કહીને સન્માન આપ્યું। તો મોદી સાહેબ ક્ષત્રિયનો વિરોધી માણસ નથી, મોદી સાહેબ ભાજપ મોદી સાહેબ ક્ષત્રિયનો વિરોધી નથી। ક્ષત્રિયના વિરોધી કોઈ એકલ દોકલ નેતાથી કોઈ બફાટ થઈ ગયો હોય તો એનાથી ભાજપને ખરાબ ન કહી શકાય, છતાંય અમે રાજપૂત સમાજ એક થઈને અમે એનો વિરોધ કર્યો હતો। કારણ કે અમને મોટું દુઃખ લાગ્યું હતું કે ભાઈ અમે મોદી સાહેબ સામું ન જોઈએ, પક્ષ સામું ન જોઈએ, પણ હવે તો રાહુલ ગાંધીએ આવું મોટું બયાન કરી દીધું અને એણે જો આટલું બધું કર્યું હોય તો એના સામે હવે ક્ષત્રિય આંદોલન થવું જ જોઈએ અને એણે જે અમારા બાપ દાદાને ખરાબ કીધો છે એ મુશ્કેલી વાળું કામ છે, અમારાથી સહન એ નહીં થાય। આગામી સમાજ સમાજને ઉપાડવું જ પડે આનું, આ તો હવે તો જો સમાજ ન ઉપાડે તો એનો મતલબ એવો થઈ ગયો કે ખાલી ભાજપનો જ વિરોધ હતો, રૂપાલાનો જ બાનું હતું। કારણ કે જો તમે કોઈ વસ્તુ કોઈ માણસ બોલે છે તમારાથી અસહ્ય વસ્તુ હોય અને સહન કરવા લાયક ન હોય રાજા રજવાડાની વસ્તુ, તો આજે રાહુલ ગાંધીએ એ જ કર્યું છે। એટલે હવે અમારે તો બે બાજુ હરખા, કોંગ્રેસે હરકીને ભાજપે હરકી, રાહુલ ગાંધી વિરોધ આંદોલન કરવું પડે, કરવું પડે ને કરવું પડે, એમાં કોઈ મિનમેક નથી।